કરવા માટે ખેડૂતોની માંગણી ઉગ્ર બને એ પહેલા સરકાર સતર્ક બની રહી છે, ત્યારે આ મામલે હજી પણ નિરાકરણ નથી આવ્યું. સુરતમાં ખેડૂતોએ પ્લે કાર્ડની સાથે વિરોધ પ્રદર્શિત કર્યા છે, ત્યારે ઓલપાણના દેલાડ પાટિયા પાસે ખેડૂતો એકત્રિત થયા હતા અને બજાર બંધ કરવાના પ્રયત્ન પણ કરાયા હતા. આ સંદર્ભે ખેડૂત આગેવાનો ડિટેઇન કરાયા છે. ખેડૂત સંગઠન દ્વારા ભારત બંધનું એલાન અપાયું છે, ત્યારે ખેડૂત સમાજ દ્વારા ખેડૂત સંગઠનને ટેકો પણ અપાયો છે. ઓલપાડ પોલીસ મથકે વિરોધ કરતા ખેડૂતોને લઈ જવામાં આવ્યા, જ્યાં પ્રમુખ રમેશ પટેલ, ખેડૂત આગેવાન દર્શન નાયક સહિત 20 વધારે ખેડૂતોને ડિટેઇન કરાયા છે. ખેડૂતો દ્વારા MSCનો કાયદો બનાવી લાગુ કરવા, ખેતમજૂરોને પેન્શન આપવા, જમીન સંપાદન કાયદો 2013નો સુધારો રદ કરવા, ખેડૂતોના દેવા માફ કરવા, ખેતીમાં વપરાતા સાધનો ઓજાર ઉપર ટેક્સ દૂર કરવા, ખેડૂતો પર થતા અત્યાચાર બંધ કરવા, કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ બંધ કરવા સહિતની માંગોને લઈને ભારત બંધના એલાન સમર્થનમાં ખેડૂત સમાજ દ્વારા ધરણા પ્રદર્શિત કરાય પહેલા જ ઓલપાડ પોલીસે ખેડૂતોને ડિટેઇન કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જે દર્શન નાયકે જણાવ્યું કે સરકાર ખેડૂત માટે મજબૂત નિર્ણય નથી લેતી. સમાધાન સ્વામીનાથન કમિશન દ્વારા જે ખેડૂતોને ધ્યાને રાખી રિપોર્ટ તૈયાર કરાયો હતો તેને લાગુ કરવાની હવે માંગણી કરી રહી છે. ખેડૂતો આર્થિક રીતે ખૂબ ખરાબ થઈ રહ્યા છે, ત્યારે ખેડૂતોને ટેકાના ભાવે પ્રાપ્ત થાય માટે સરકાર જે પોલિસી જાહેર કરવી જોઈએ તે નથી કરતી. સરકારની તેનો વિરોધ કરવા માટે આજરોજ અમે એકત્રિત થયા છે, પહેલા જ પોલીસનો સહારો લઈ અમારો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સુરતમાં હિન્દુ સંગઠનોની